નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ વડગામા. આજે ફરી એકવાર તમારી વચ્ચે ઇંગ્લિશ ગ્રામર અને યુટ્યુબના માધ્યમથી આજે આપણે ફરી એકવાર ઓનલાઈન સેશનની અંદર જે આગળના ટોપિકની શીખતા હતા કે જે છે ડુએસ ડિરેક્ટેડ, બરાબર, એનો આજે આપણે પાંચમો પાર્ટ જે છે ફિફ્થ પાર્ટ એના ઉપર અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આની આગળ મિત્રો આપણે ચાર પાર્ટ જે છે યુટ્યુબ ઉપર અપલોડ કરી ચૂક્યા છીએ. જો તમે એ વિડીયોઝ ન જોયા હોય તો ઇટ્સ માય રિક્વેસ્ટ, બરાબર, કે તમે એકવાર એ વિડીયોઝ બધા જે છે સરસ રીતે જોઈ લેજો કે જેના કારણે આ સેશન જે છે એની અંદર તમને વધારે આઈડિયા આવે. તો મિત્રો આગળના જે કોઈ આપણા સેશન્સ હતા એની અંદર આપણે ડુએસ ડિરેક્ટેડ કે જે આપણને એક્ઝામની અંદર પૂછાય છે, જે 9 થી 12 ધોરણની અંદર કોમન ગ્રામરનો ટોપિક છે, બરાબર, કે જેમાં આપણને ખાસ કરીને ચેન્જ ધ ટેન્સ, બરાબર, પૂછે છે. તો ચેન્જ ધ ટેન્સની આપણે આગળના સેશન્સમાં વાત કરી છે, બરાબર. એમાં સિમ્પલ ટેન્સ, પહેલાં તો આપણે ટેન્સ જે છે એની બેઝિક જે કોઈ સંકલ્પનાઓ હતી એ શીખ્યા હતા. ત્યાર પછી જે 3 મુખ્ય કાળ છે એના વિશે અભ્યાસ કર્યો હતો, એની ક્રિયાઓ જે છે એના વિશે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સિમ્પલ ટેન્સ જે છે સાદા કાળ, બરાબર, એના વિશે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ચાલુ કાળ જે છે કન્ટિન્યુઅસ, બરાબર, એના વિશે પણ અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે આ સેશનની અંદર આપણે જે પરફેક્ટ ટેન્સ જે છે, બરાબર, પૂર્ણ કાળ, એના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આગળ જતા પહેલાં આપણું જે આગળનું સેશન એટલે કે પાર્ટ 4 જે હતો, બરાબર, એનું થોડું કાઇન્ડ ઓફ રિવિઝન જે છે એ આપણે કરી લઈએ કે જેના કારણે આગળનું સેશન છે એ આપણને રિવાઇઝ થઈ જાય. તો મિત્રો આગળના સેશનમાં આપણે ચાલુ કાળ જે છે ત્રણે ત્રણ, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ, બરાબર, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો એમાં એની સ્ટ્રક્ચર વાઇઝ પણ આપણે જે છે એના એક્ઝામ્પલ, એના સ્ટ્રક્ચર, એના નોટ્સને બધું જોયું હતું. તો એની માટે મેં તમને એક શોર્ટકટ રીત જે છે એ આપી હતી કે ચાલુ કોઈ પણ કાળ હોય એને આપણે યાદ રાખવો હોય, બરાબર, તો કઈ રીતે રાખી શકાય. તો એની માટે આપણે સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ, બરાબર, બે જ વસ્તુ યાદ રાખવાની છે. કારણ કે કોઈ પણ કાળની બીજા કાળની અંદર આપણે પરિવર્તિત કરીએ એટલે માત્ર એની અંદર એના સહાયક ક્રિયાપદો અને મુખ્ય ક્રિયાપદો જે છે, બરાબર, એના રૂપોમાં જ ફેરફાર થાય છે, બરાબર. એટલે આપણે એની માટે અહીંયા ચાલુ કાળ માટે જે સહાયક ક્રિયાપદ છે એમાં ટુ બીના રૂપો યાદ રાખવાના છે અને મુખ્ય ક્રિયાપદ જે છે એની તરીકે આપણે અહીંયા આઈએનજી વાળું રૂપ અથવા તો આપણે જે V1 કહીએ છીએ વર્તમાન કૃદંત એ યાદ રાખવાનું છે. પણ એની માટે તમને આપણું જે વર્બનું લેક્ચર હતો, બરાબર, ક્રિયાપદોનો એ યાદ હોવો જોઈએ કે જેની અંદર આપણે શીખ્યા હતા કે ભાઈ ક્રિયાપદ છે એના મુખ્ય બે પ્રકાર છે, મુખ્ય ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદના 4 રૂપો હતા, મૂળ રૂપ, વર્તમાન કૃદંત, ભૂતકાળ, ભૂતકૃદંત. ત્યાર પછી સહાયક ક્રિયાપદ જે છે એમાં ટુ બીના રૂપો હતા, ટુ હેવના રૂપો હતા, બરાબર, ટુ ડુના રૂપો હતા. તો એમાં જે આપણે ટુ બીના રૂપો જે છે શીખ્યા હતા, બરાબર, ત્રણે ત્રણ રૂપો જે છે 3 કાળ પ્રમાણે હતા, વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય, બરાબર. તો એ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. તો એમાં જે ચાલુ કાળમાં આપણે ટુ બીના વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યના જોયા હતા, તો ચાલુ વર્તમાન કાળ હોય તો સહાયક ક્રિયાપદ તરીકે એમિઝર પ્લસ મુખ્ય ક્રિયાપદ તરીકે આઈએનજી વાળું. જો ચાલુ ભૂતકાળ હોય, બરાબર, તો ટુ બીના ભૂતકાળના રૂપો વોઝવેર પ્લસ આઈએનજી વાળું રૂપ. જો ચાલુ ભવિષ્યકાળ હોય, બરાબર, તો ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ શેલ કે વિલ, બરાબર, પ્લસ બી સાથે આપણે જે છે એ આઈએનજી વાળું રૂપ મૂકતા હતા, બરાબર. અને નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના જે છે એ પણ આપણે જે બેઝિક સ્ટ્રક્ચરથી આપણે બનાવીએ છીએ કે જો નકાર બનાવવું હોય તો સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે નોટ મૂકી દઈએ એટલે એ વાક્ય નકાર થઈ જાય છે. જો એને પ્રશ્નાર્થ બનાવવું હોય તો સહાયક ક્રિયાપદને આગળ લઈ આવીએ અને મુખ્ય સોરી કરતા જે છે એને પછી લઈ જવાનો બેની બાજુમાં અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દઈએ એટલે એ વાક્ય પ્રશ્નાર્થ બની જાય છે, બરાબર. તો આટલું જે છે એ આપણે આગળના સેશનમાં ચાલુ કાળ વિશે શીખ્યા હતા. તો હવે આજે આપણે જે શીખવાનું છે, બરાબર, એ છે આપણો પરફેક્ટ ટેન્સ, પૂર્ણકાળ, બરાબર. તો પૂર્ણ
કાળ જે છે એ ખાસ કરીને આપણે જે ત્રણ ક્રિયાઓ જોઈ હતી, સાદી ક્રિયાઓ, ચાલુ ક્રિયાઓ અને પૂર્ણ ક્રિયાઓ. તો એમાંની જે પૂર્ણ ક્રિયાઓ હતી બરાબર, એ ત્રણ સમયે બનતી હોય છે, ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં. તો એના આધારે જે ત્રણ કાળ બને છે, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ, બરાબર. તો એના વિશેનો અભ્યાસ જે છે એ આજે આપણે કરવા જઈ રહ્યા છે. તો પહેલાં આપણે આ ત્રણે ત્રણ યુઝ જે છે ઝડપથી જોઈ લઈએ કે જો ક્રિયા પૂર્ણ છે બરાબર અને ભૂતકાળમાં બનેલી છે, એટલે કે ભૂતકાળમાં જ કોઈ ક્રિયા શરૂ થઈ અને ભૂતકાળમાં ને ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે, અત્યારે વર્તમાનમાં હાલ એનો કોઈ સંબંધ છે નહીં, કોઈ એનું પરિણામ છે નહીં, બરાબર. તો એવી જે કોઈ ક્રિયાઓ છે એને આપણે પૂર્ણ ભૂતકાળ દ્વારા દર્શાવીએ છીએ. ત્યારબાદ પૂર્ણ વર્તમાન કાળ, તો કે ક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે નજીકના જ ભૂતકાળમાં, બરાબર, પણ એની અસર જે છે, એનું પરિણામ જે છે એ હજી વર્તમાનમાં શરૂ છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, કે માની લો કે આપણને માથું દુખતું હોય બરાબર, તો આપણે ટેબ્લેટ લઈએ બરાબર, તો ટેબ્લેટ લેવાની ક્રિયા જે છે એ પૂરી થઈ જાય છે બરાબર, પણ પછી જ્યાં સુધી આપણને માથું ન દુખે બરાબર, તો ત્યાં સુધી એ ટેબ્લેટની શું છે, અસર ચાલુ છે બરાબર. એટલા માટે આપણને માથું દુખતું નથી બરાબર. તો એ ક્રિયા પૂરી થઈ ગઈ છે ટેબ્લેટ ખાવાની, પણ એની અસર જે છે એ વર્તમાનમાં હજી ચાલુ હોય બરાબર. તો એવી ક્રિયાને દર્શાવવા માટે જે છે એ આપણે પૂર્ણ વર્તમાન કાળ વાપરી શકીએ. બીજું એક્ઝામ્પલ આપણે માની લો કે વરસાદ આવ્યો હોય બરાબર, તો વરસાદ આવ્યો હોય બરાબર, તો અને બંધ પણ થઈ ગયો હોય, પણ જ્યાં સુધી એની અસર હોય, એટલે કે વેધર જ્યાં સુધી એવું હોય, આજુબાજુનું આપણે પાણી ભરેલું હોય, બધું હોય બરાબર, તો આપણે એવું કહી શકીએ કે પૂર્ણ વર્તમાન કાળમાં એને એ ક્રિયાને ગણી શકીએ. પણ જેવું એ પાણી સુકાઈ જાય, વેધર ક્લિયર થઈ જાય, બધું એઝ ઇટ ઇઝ રેગ્યુલર થઈ જાય, એટલે ભૂતકાળમાં જ વરસાદ શરૂ થયો, તો ભૂતકાળમાં પૂરો થઈ ગયો, બધું પૂરો એટલે પૂર્ણ ભૂતકાળ થઈ જાય, બરાબર. એટલે આ રીતે પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ વચ્ચે તફાવત છે. હવે પૂર્ણ ભવિષ્યકાળ, તો ભવિષ્યકાળ માટે જે છે એ એવી સંકલ્પના છે કે ભાઈ ભવિષ્યમાં આવનારા કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ ક્રિયા જે છે એ પૂર્ણ થઈ ગઈ હશે, પૂરી થઈ ગઈ હશે, એવું આપણે અત્યારે વર્તમાનમાં દર્શાવીએ છીએ. હું એમ કહું કે આવતીકાલે હું સાંજે 7 વાગે સુરત પહોંચી ગયો હોઈશ, કે હું આવતીકાલે 5 વાગે અમદાવાદ પહોંચી ગયો હોઈશ, હું આવતીકાલે 7 વાગે સ્કૂલે પહોંચી ગયો હોઈશ, બરાબર. તો આવતીકાલ એ શું છે, તો કે એ ફ્યુચર, ભવિષ્યનો સમય દર્શાવે છે, અને એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું આપણે દર્શાવીએ છીએ. ઓકે, તો આ રીતે પૂર્ણ કાળ જે છે એની ત્રણ ક્રિયાઓ દ્વારા એ પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્ય બને છે. હવે મિત્રો, જેમ ચાલુ કાળમાં મેં તમને શોર્ટકટ રીત આપી હતી, એ જ રીતે અહીંયા પણ આની શોર્ટકટ રીત છે પરફેક્ટ ટેન્સ પૂર્ણ કાળ જે છે એને આપણે યાદ રાખવા માટે. તો એમાં આપણે જેમ ચાલુ કાળમાં ટુ બી પ્લસ આઈએનજી યાદ રાખ્યું હતું, તો હવે આની અંદર એટલે કે પરફેક્ટ ટેન્સમાં પૂર્ણ કાળમાં આપણે યાદ રાખવાનું છે ટુ હેવ પ્લસ વી થ્રી. ઓકે, એટલે કે સહાયક ક્રિયાપદ તરીકે આવશે ટુ હેવ ના રૂપો. જો પૂર્ણ વર્તમાન કાળ હોય તો ટુ હેવ ના વર્તમાન કાળના રૂપો હેવ કે હેઝ આવશે. જો પૂર્ણ ભૂતકાળ હોય તો ટુ હેવ નું ભૂતકાળનું રૂપ જે હેડ છે એ આવશે. જો પૂર્ણ ભવિષ્યકાળ હોય તો ટુ હેવ નું ભવિષ્યકાળનું રૂપ શેલ હેવ અથવા તો વિલ હેવ આવશે, બરાબર. અને ત્રણે ત્રણ કાળમાં એટલે કે પૂર્ણ કાળની અંદર મુખ્ય ક્રિયાપદ જે છે એનું હંમેશા V3 નું રૂપ એટલે કે ભૂતકૃદંતનું રૂપ જે છે બરાબર એ જ મૂકવામાં આવશે. તો આટલી વસ્તુ જે છે તમે શોર્ટમાં આ કાળને યાદ રાખી શકો. હવે આપણે 1 બાય 1 જે પરફેક્ટ ટેન્સ છે એના સ્ટ્રક્ચર, એની નોટ્સ, એના એક્ઝામ્પલ ને એ જોઈએ. ચલો, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ, તો જેના યુઝમાં શું કીધું છે આપણને, તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા, ઘટના, બનાવ કે પ્રસંગ થઈ ગયો છે, પરંતુ વર્તમાનમાં બોલતી વખતે તેની અસર કે પરિણામ ચાલુ છે, બરાબર. એટલે કે ક્રિયા પૂરી થઈ ગઈ છે, ઘટના પૂરી થઈ ગઈ છે, પ્રસંગ પૂરો થઈ ગયો છે, પણ અત્યારે વર્તમાનમાં એની અસર ચાલુ છે, પરિણામ ચાલુ છે તેવું દર્શાવવું હોય ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરશું, બરાબર. અને આ કાળને ઓળખવા માટે ટેન્સોઇંગ વર્ડ જે છે એ આપણે સિન્સ છે, ફોર છે, બરાબર, વગેરે જેવા શબ્દો આપણને જોવા મળે. હવે એની વાક્ય રચના સ્ટ્રક્ચર જોઈએ, તો સહાયક ક્રિયાપદ તરીકે હમણાં મેં કીધું એ રીતે હેવ હેઝ બરાબર પ્લસ V3 જે છે એ મૂકવાનું છે.
तो हकार मामा की रचना बन से कर्ता प्लस सहायक क्रियापद तरीके हैव के हैस प्लस मुख्य क्रियापद तरीके वी थीरी एटले के भूत कृत्यु रूप प्लस कर्म प्लस अन्य शब्द। हवे नकार नी अंदर तो के जे हकार नी मामा की रचना हती एज रीते मात्र ने मात्र सहायक क्रियापद अने मुख्य क्रियापद नी वच्चे नॉट मूकी देवानु छे। એટલે જો એની વાક્ય રચના બને છે કરતા પ્લસ સહાયક ક્રિયાપદ તરીકે હેવ કે હેઝ પ્લસ નોટ પ્લસ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વી થ્રી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ। હવે પ્રશ્નાર્થ બનાવી હોય તો સહાયક ક્રિયાપદ હેવ હેઝ છે એ વાક્યની શરૂઆતમાં આવી જશે, ત્યાર પછી કરતા આવશે પ્લસ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવશે પ્લસ કર્મ આવશે અને પ્લસ અન્ય શબ્દ આવશે। બરાબર, તો આ રીતે જે છે એ આપણે ત્રણે ત્રણ હકાર નકાર અને પ્રશ્નાર્થની સ્ટ્રક્ચર જે છે વાક્ય રચનાઓ બરાબર એ આ રીતે આપણે યાદ રાખી શકીએ। ત્યારબાદ એની જે નોટ્સ છે બરાબર, કે જો તમારે નોટ ડાઉન કરવી હોય તમારી બુકની અંદર તો તમે આ નોટ કરી શકો છો। તો નોટ વન છે કે પૂર્ણ વર્તમાન કાળના હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયક ક્રિયાપદ તરીકે ટુ હેવ ના વર્તમાન કાળના રૂપો એટલે કે હેવ અને હેઝ જે છે એ મૂકવામાં આવે છે। ઓકે, સેકન્ડ નોટ છે કે પૂર્ણ વર્તમાન કાળના હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે વી થ્રી જે છે એ મૂકવામાં આવે છે બરાબર। નોટ વન જે છે એ સહાયક ક્રિયાપદ માટેની છે, નોટ ટુ જે છે એ મુખ્ય ક્રિયાપદ માટેની છે બરાબર। પણ આ મેં કીધું માત્ર તમારે નોટબુકમાં નોટ કરવું હોય એની માટે છે, બાકી યાદ રાખવા માટે તો તમારે એટલું જ યાદ રાખવાનું કે પૂર્ણ કોઈ પણ કાળ હોય એટલે ટુ હેવ પ્લસ વી થ્રી બરાબર, ટુ હેવ સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ તરીકે વી થ્રી। ચાલો હવે આપણે આગળ પણ આની અંદર બીજી આપણે નોટ આપેલી છે તો એમાં છે, જો આમાં આપણે જે ટેન શોઈંગ વર્ડ હતા સિન્સ અને ફોર બરાબર, તો આ બંને જે શબ્દો છે એનો આમાં બહુ મહત્વનો રોલ છે તો એને થોડા સમજી લઈએ। તો કહે છે કે સિન્સ એ એક નામયોગી અવયવ એટલે કે પ્રેપોઝિશન છે બરાબર, તેના ઉપયોગ દ્વારા ભૂતકાળમાં કોઈ ક્રિયા ચોક્કસ સમયેથી શરૂ કરી અત્યાર સુધી ચાલુ રહેલ છે બરાબર, એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ, ચોક્કસ સમયે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયથી શરૂ કરીને અત્યાર સુધી ચાલુ રહી હતી એવું દર્શાવવામાં આવે છે બરાબર। આ સિન્સ ઉપવાક્યની પહેલા મૂકવામાં આવે છે બરાબર, એટલે કે બે વાક્યો હોય બરાબર, એમાં પહેલું વાક્ય છે એની શરૂઆતમાં, આપણે એક્ઝામ્પલ આગળ જોશું એટલે તમને આઈડિયા આવશે। નોટ ફોર જે છે એમાં ફોરનો આપણને બાયફર્ગેશન આપેલું છે કે ફોર એ એક નામયોગી અવયવ એટલે કે પ્રેપોઝિશન છે, તેના ઉપયોગ દ્વારા ભૂતકાળમાં કોઈ ક્રિયા કેટલા સમય સુધી થઈ બરાબર, એટલે કે પીરિયડ ઓફ ટાઈમ, સમયગાળો બરાબર તેમ દર્શાવે છે, ને ક્રિયા ક્યારે શરૂ થઈ ને ક્યારે પૂરી થઈ એમ અર્થ નથી થતો બરાબર, એટલે કે સિન્સ જે છે એ પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે, જ્યારે ફોર જે છે એ પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયગાળો દર્શાવે છે। જો આપણને એક્ઝામ્પલ પણ આપેલા છે, એક્ઝામ્પલ જોઈએ, ધ ટ્રેઇન હેઝ ઓલરેડી લેફ્ટ ધ સ્ટેશન, તમા કર્તા તરીકે આ વાક્યમાં છે ધ ટ્રેઇન બરાબર, પછી સહાયક ક્રિયાપદ તરીકે હેઝ છે, ઓલરેડી લેફ્ટ ધ સ્ટેશન બરાબર, ઓલરેડી એટલે કે ટ્રેઇન જે છે ક્યારની સ્ટેશન જે છે છોડી ચૂકી છે બરાબર, તો વાક્ય જે છે પૂર્ણ વર્તમાન કાળનું છે। બીજું વાક્ય જે છે એ જો સોરી પહેલા વાક્યમાં લેફ્ટ જે છે બરાબર એ વી થ્રી બરાબર ભૂતકૃદંત રૂપ છે, સેકન્ડ સેન્ટેન્સ છે આઈ હેવ જસ્ટ ફિનિશ્ડ માય વર્ક, તો કર્તા તરીકે આઈ છે, સહાયક ક્રિયાપદ તરીકે હેવ છે, પ્લસ મુખ્ય ક્રિયાપદ જે છે બરાબર જસ્ટ ફિનિશ્ડ, જસ્ટ છે અહીંયા એડવર્બ છે ક્રિયા વિશેષણ બરાબર, એવી જ રીતે ઉપરના વાક્યમાં ઓલરેડી જે છે એ પણ ક્રિયા વિશેષણ હતું, માય વર્ક જે છે એ કર્મ છે, પછીનો એક્ઝામ્પલ છે ધ ટ્રેઇન હેઝ નોટ કમ યેટ, જો આ નકાર વાક્ય છે, કર્તા તરીકે ધ ટ્રેઇન છે, સહાયક ક્રિયાપદ હેઝ આવશે, નોટ જે છે એ વાક્ય નકાર છે એટલે નોટ મૂક્યું છે, પ્લસ કોમ યેટ બરાબર કોમ નહીં સોરી ભૂતકૃદંતનું રૂપ જે છે એ કેમ આવશે। પછીનું છે પ્રશ્નાર્થ વાક્ય છે, જો વાક્યની શરૂઆત હેવ હેઝથી થાય છે એટલે કે હેવથી થાય છે બરાબર, તો કરતા છે એમાં યુ, હેવ યુ એવર સીન ધ તાજમહાલ,
આપણે તો સહાયક ક્રિયાપદ તરીકે હેવ છે પ્લસ કરતા એવર સીન બરાબર સીનું ભૂતકૃદંતનું રૂપ છે સીન ધ તાજમહાલ પછીનું વાક્ય જે છે આઈ હેવ નેવર વિઝિટેડ માઉન્ટ આબુ બરાબર જો એ વાક્ય જે છે એ પણ નકાર વાક્ય છે બરાબર જો નકાર વાક્ય એવું નથી હોય તો જ વાક્ય નકાર બને બરાબર પણ અહીંયા આ વાક્ય નેવર વાળું છે એ પણ આપણે નકારમાં એને ગણી શકીએ કે આઈ હેવ નેવર વિઝિટેડ માઉન્ટ આબુ મેં આ માઉન્ટ આબુ જે છે એની મુલાકાત ક્યારેય લીધી નથી તો એની અંદર કર્તા તરીકે આઈ છે પ્લસ સહાયક ક્રિયાપદ તરીકે હેવ છે બરાબર મુખ્ય ક્રિયાપદ વી થ્રી વિઝિટેડ છે માઉન્ટ આબુ કર્મ છે ત્યારબાદ છે માય પેરેન્ટ્સ હેવ ગોન આઉટ સિન્સ મોર્નિંગ બરાબર જો સિન્સ આવ્યું વાક્યની અંદર બરાબર તો કે મારા પેરેન્ટ્સ જે છે બરાબર એ કરતા છે હેવ સહાયક ક્રિયાપદ છે ગોન બરાબર ભૂતકૃદંતનું રૂપ છે ગોનું આઉટ બહારની બાજુ સિન્સ મોર્નિંગ સવારથી મારા મમ્મી પપ્પા જે છે એ બહાર ગયેલા છે પછી છે માય ફાધર હેઝ સર્વડ ધીસ હોસ્પિટલ ફોર 20 યર્સ માય ફાધર કરતા છે હેઝ જે છે એ સહાયક ક્રિયાપદ છે સર્વડ બરાબર સર્વનું ભૂતકૃદંતનું રૂપ છે ધીસ હોસ્પિટલ જે છે એ કર્મ છે અને ફોર 20 યર્સ એટલે કે છેલ્લા 20 વર્ષથી મારા પપ્પા જે છે એ આ હોસ્પિટલની અંદર કામ કરતા હતા બરાબર પછીનું વાક્ય છે વી હેવ યુઝ્ડ ધીસ સ્કૂટર ફોર 5 યર્સ બરાબર ફોર 5 યર્સ એટલે કે 5 વર્ષથી જો બંને વાક્યો છે એની અંદર ફોર વપરાયેલું છે એટલે કે બંને વાક્યોની અંદર સમયગાળો આપેલો છે પીરિયડ ઓફ ટાઈમ વી જે છે આ વાક્યમાં કરતા છે પ્લસ સહાયક ક્રિયાપદ તરીકે હેવ મૂકેલું છે યુઝનું ભૂતકૃદંતનું રૂપ યુઝડ છે ધી સ્કૂટર જે છે એ કર્મ છે પ્લસ ફોર 5 યર જે છે બરાબર એ અહીંયા અન્ય શબ્દોમાં આપણે ગણી શકીએ તો આ રીતે પૂર્ણ વર્તમાનકાળ બરાબર કે જે ખાસ કરીને હમણાં જ નજીકના જ ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ હોય તાજેતરમાં જ કોઈ ક્રિયા પૂર્ણ થઈ હોય બરાબર એવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે હવે છે પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ બરાબર તો આની માટે આપણે હમણાં આગળ કીધું કે ભાઈ ક્રિયા જે છે એ ભૂતકાળમાં જ શરૂ થઈ અને ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ હોય અત્યારે વર્તમાનમાં એની કોઈ જ અસર જે છે ચાલુ ન હોય બરાબર તો એની માટે આપણે જે છે એ આ કાળ વાપરી શકીએ માની લો કે આપણે એમ કહીએ કે ભાઈ મેં 5મું ધોરણ છે એ પાસ કરી લીધું છે બરાબર તો નાવ ઇફ વી આર ઇન સ્ટાન્ડર્ડ 9th 10th 11th ઓર 12th આપણે કોઈ પણ સ્ટાન્ડર્ડમાં હોય તે 9મામાં હોય 10મામાં હોય 11મામાં હોય કે 12મામાં હોય બરાબર તો અત્યારેની કોઈ અસર છે નહીં 5મું ધોરણ ભૂતકાળમાં જ શરૂ થયું હતું ભૂતકાળમાં જ પૂરું થઈ ગયું અત્યારે એમાં કંઈ છે નહીં ઓકે તો આવી ક્રિયાઓ દર્શાવવા માટે જે છે આપણે પાસ્ટ પરફેક્ટ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ એ યુઝમાં કીધું છે કોઈ ક્રિયા ભૂતકાળમાં જ શરૂ થઈ અને ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ વર્તમાનમાં બોલતી વખતે તેની કોઈ જ અસર ન હોય તેવી ક્રિયાઓને દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે આની માટેના ટેન શોઈંગ વર્ડ છે કાળદર્શક શબ્દો તો એમાં છે વેન આફ્ટર બિફોર એગો બરાબર આવા શબ્દો છે તમને જો વાક્યની અંદર જોવા મળે તો એ વાક્ય જે છે પાસ્ટ પરફેક્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળનું હોઈ શકે ત્યારબાદ એનું સ્ટ્રક્ચર છે સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ વાળું બરાબર તો જો પૂર્ણ ભૂતકાળ છે એટલે હવે આપણે અહીંયા ટુ હેવના ભૂતકાળનું રૂપ જે હેડ છે બરાબર એ મૂકવાનું છે અને સાથે વી થ્રી એટલે કે ભૂતકૃદંતનું રૂપ છે એ તો ત્રણેયમાં કોમન જ આવશે એટલે હકારની વાક્ય રચના એ બનશે કરતા પ્લસ સહાયક ક્રિયાપદ તરીકે હેડ પ્લસ મુખ્ય ક્રિયાપદ તરીકે વી થ્રી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ ત્યારબાદ નકાર બનશે કરતા પ્લસ સહાયક ક્રિયાપદ તરીકે હેડ પ્લસ નોટ નકાર વાક્ય છે એટલે પ્લસ મુખ્ય ક્રિયાપદ તરીકે ભૂતકૃદંતનું રૂપ વી થ્રી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ ત્યારબાદ પ્રશ્નાર્થ બનશે સહાયક ક્રિયાપદ જે છે વાક્યની શરૂઆતમાં આવી જશે એટલે કે હેડથી વાક્યની શરૂઆત થશે પ્લસ કરતા પ્લસ મુખ્ય ક્રિયાપદ તરીકે વી થ્રી ભૂતકૃદંતનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ ક્વેશ્ચન માર્ક અથવા તો પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર તો આ રીતે જે છે એ હકાર નકાર અને પ્રશ્નાર્થની વાક્યરચના બનશે હવે એની નોટ જે છે તમારે નોટ ડાઉન કરવી હોય બરાબર તો સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ માટે તમે લખી શકો છો કે ભાઈ પૂર્ણ ભૂતકાળના હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયક ક્રિયાપદ તરીકે ટુ હેવના ભૂતકાળના જે રૂપો છે બરાબર એટલે કે એક જ છે હેડ એ મૂકવામાં આવે છે અને નોટ ટુ જે છે કે જે ખાસ કરીને
मुख्य क्रियापद माटेनी छे तो ए पूर्ण भूतकालना हकार नकार अने प्रश्नार्थ वाक्य में मुख्य क्रियापद तरीके क्रियापद नु भूतकृदंत नु रूप एटले के वी थ्री जे छे बराबर ए मुकवामां आवे छे। नाउ एक्जाम्पल पर आपणे जोईए, एक्जाम्पल आना जोईए तो फर्स्ट एक्जाम्पल छे के आई हेड कम्प्लीटेड माय होमवर्क, मैं मारु गृह कार्य पूरु करी लीधु छे। तो कर्ता तरीके छे आमां आई प्लस सहायक क्रियापद तरीके छे हेड प्लस मुख्य क्रियापद तरीके छे कम्प्लीट नु भूतकृदंत रूप कम्प्लीटेड माय होमवर्क बराबर अन्य शब्द नहीं सॉरी कर्म जे छे आपणे कही शकीए माय होमवर्क ने। सेकेंड एक्जाम्पल छे आई हेड पास्ड द यूपीएससी एक्जाम बराबर। हवे मान लियो के कोई क्लास वन अधिकारी छे ए जॉब करतो होय सरस मन जॉब मळी गई होय तो ए कही शके के भाई आई हेड पास्ड द यूपीएससी एक्जाम, परीक्षा छे पास करेली छे बराबर। कारण के परीक्षा ભૂતકાળમાં જ શરૂ થઈને ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ, વર્તમાનમાં એની કોઈ અસર હોય નહીં બરાબર। તો આઈ જે છે એમાં કરતા છે પ્લસ હેડ સહાયક ક્રિયાપદ પ્લસ પાસનું ભૂતકાળનું રૂપ સોરી ભૂતકૃતનું રૂપ પાસ્ટ છે, યુપીએસસી એક્ઝામ જે છે એ કર્મ થશે। ત્યાર પછીનો એક્ઝામ્પલ છે આઈ હેડ નોટ વિઝિટેડ મુંબઈ બરાબર, નકાર વાક્ય છે હેડ પ્લસ નોટ પ્લસ વિઝિટેડ એટલે કે ભૂતકૃતનું રૂપ। પછીનું વાક્ય છે એ પણ નકાર છે, જો વી હેડ નોટ પ્રેઝન્ટેડ ઇન મીટિંગ યસ્ટરડે, ગઈકાલે અમે જે છે મીટિંગમાં હાજર રહ્યા ન હતા બરાબર। તો કરતા વી પ્લસ હેડ પ્લસ નકાર વાક્ય છે એટલે નોટ પ્રેઝન્ટનું પ્રેઝન્ટેડ ઈડી વાળું રૂપ ભૂતકૃદંત બરાબર। પછીના બંને વાક્યો છે તમે જો વાક્યની શરૂઆત હેડથી થાય છે બરાબર, એટલે કે બંને વાક્યો જે છે કેવા છે પ્રશ્નાર્થ વાક્યો છે બરાબર। એટલે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા સહાયક ક્રિયાપદથી થતી હોય છે। તો સહાયક ક્રિયાપદ તરીકે હેડ છે, પછી ઓલ ધ સ્ટુડન્ટ્સ બરાબર, તો એ અહીંયા કરતા થશે ઓલ ધ સ્ટુડન્ટ્સ, હેડ ઓલ ધ સ્ટુડન્ટ્સ અરાઇવડ એટ 10 o'clock બરાબર। તો અહીંયા અરાઇવડ જે છે એ અરાઇવનું ભૂતકૃદંતનું રૂપ છે અરાઇવડ। પછીનું સેન્ટેન્સ છે કે હેડ ધ સન સેટ બિફોર યુ રીચ્ડ ધેર બરાબર। જો આમાં બે કાળના વાક્યો ભેગા છે, ફર્સ્ટ સેન્ટેન્સ છે હેડ ધ સન સેટ બરાબર, તો એ વાક્ય છે એ કયું થશે પૂર્ણ ભૂતકાળનું છે, કારણ કે વાક્યની શરૂઆત હેડથી છે અને સેટ જે છે એ ભૂતકૃદંત રૂપ છે। અને બીજું વાક્ય છે યુ રીચ્ડ ધેર, તો યુ રીચ્ડ કરતા તરીકે યુ છે અને રીચ્ડ છે એ ભૂતકાળનું રૂપ છે એટલે સાદા ભૂતકાળનું, એટલે કે અહીંયા બંને વાક્યો જે છે એ અલગ અલગ છે, એક છે પૂર્ણ ભૂતકાળનું એટલે કે પહેલું વાક્ય પૂર્ણ ભૂતકાળનું છે અને બીજું વાક્ય જે છે એ સાદા ભૂતકાળનું છે બરાબર। તો આવી રીતે પણ તમને એક્ઝામમાં જે છે એ પૂછી શકાય। હવે જો અહીંયા આપણને એ જે સેન્ટેન્સ હતું એનું થોડું બાયફર્ગેશન આપેલું છે કે સામાન્ય રીતે પૂર્ણ ભૂતકાળ એકલો વપરાતો નથી, તેની સાથે સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળ જે છે એ વપરાય છે બરાબર। જેમ કે આપણને વાક્યની અંદર હતું હેડ ધ સનસેટ બિફોર યુ રીચ્ડ ધેર, તો આમાં યુ રીચ્ડ ધેર વાળું વાક્ય છે એ સાદા ભૂતકાળનું હતું એટલે પૂર્ણ ભૂતકાળની સાથે સાદો ભૂતકાળ હતો બરાબર। તો એવી રીતે ક્યારેક વાક્યની સાદા ભૂતકાળનું વાક્ય પણ સાથે હોય અથવા તો ચાલુ ભૂતકાળનું વાક્ય છે એ પણ ઘણીવાર જોવા મળે। તો હવે જો આપણે એક એક્ઝામ્પલ આપેલું છે કે ધ ટ્રેન હેડ સ્ટાર્ટ બિફોર આઈ રીચ્ડ ધેર બરાબર, તો એમાં તો ટ્રેન હેડ સ્ટાર્ટ હેડ વાળું વાક્ય એટલે કે એ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે અને બિફોર વડે એ બંને વાક્યને જોઈન્ટ કરેલા છે, એટલે કે બીજું વાક્ય છે આઈ રીચ્ડ ધેર બરાબર એ વાક્ય છે એ કયું છે તો કે સાદા ભૂતકાળનું છે બરાબર। ધ ટ્રેન હેડ સ્ટાર્ટ બિફોર આઈ રીચ્ડ ધેર એટલે કે અહીંયા પહેલી ક્રિયા કઈ બનેલી છે તો કે ટ્રેન સ્ટાર્ટ થવાની અને પછી બિફોર જે છે બરાબર હું ત્યાં પહોંચો એની પહેલાં, એટલે ત્યાં પહોંચવાની ક્રિયા છે એ પછી થઈ છે બરાબર। જો આને નાની આપણને અહીંયા સમજૂતી પણ આપેલી છે કે ભાઈ ભૂતકાળમાં કોઈ બે ક્રિયાઓ આગળ પાછળ બની હોય એટલે કે કોઈ એક ક્રિયા બીજી ક્રિયા કરતાં પહેલાં પૂરી થઈ ગઈ હોય તો પ્રથમ બનેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે અને બીજા ક્રમે બનેલી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે બરાબર। તો આપણામાં જોયું કે ટ્રેન હેડ સ્ટાર્ટ, ટ્રેન જે છે શરૂ થઈ ગઈ હતી અને બીજી ક્રિયા બની છે આઈ રીચ્ડ ધેર હું ત્યાં પહોંચ્યો, પણ એ બંનેને જોડેલું છે બિફોરથી ઓકે। એટલે જો ઉપરના વાક્યમાં જુઓ બે વાક્યો છે જેમાં પ્રથમ વાક્ય ધ ટ્રેન હેડ સ્ટાર્ટ છે અને બીજું વાક્ય છે આઈ રીચ્ડ ધેર, જેમાં પ્રથમ ક્રિયા ધ ટ્રેન સ્ટાર્ટની છે બરાબર, એટલે કે ટ્રેન શરૂ થઈ એની ક્રિયા છે તેથી એ પૂર્ણ ભૂતકાળમાં છે અને બીજા ક્રમે બનેલી ક્રિયા આઈ રીચ્ડ ધેર એટલે કે ટ્રેન શરૂ થઈ ગઈ પછી હું ત્યાં પહોંચ્યો એવું છે,
બરાબર, તો એના માટે એ વાક્ય બીજું જે છે આઈ રીચ્ડ ધેર, તો એ સાદા ભૂતકાળનું છે, તેથી તેનો કાળ જે છે એ સાદો ભૂતકાળ છે. આ બંને વાક્યને જોડવા માટે બિફોર જે છે એનો આપણે કન્જક્શન તરીકે યુઝ કરેલો છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે પૂર્ણ ભૂતકાળ છે એની સાથે ઘણીવાર સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ પણ હોઈ શકે. જો અહીંયા એક્ઝામ્પલ આપણને આપેલા છે કે ધ માસ્ટર્સ સ્કોલ્ડેડ ધ સર્વન્ટ બીકોઝ હી હેઝ સ્ટોલન સમ ઓર્નામેન્ટ્સ. તો જો આમાં પહેલું વાક્ય છે ધ માસ્ટર સ્કોલ્ડેડ ધ સર્વન્ટ, એ વાક્ય છે સાદા ભૂતકાળનું છે, કારણ કે ધ માસ્ટર છે એ કરતા છે, પ્લસ સ્કોલ્ડેડ જે છે એટલે કે ખીજાવું વઢવું, બરાબર, તો એ મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. એટલે પહેલું વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે અને બીજું છે હી હેડ સ્ટોલન સમ ઓર્નામેન્ટ્સ, તો એ હેડ વાળું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું થશે. પછી છે વેન ધ ચીફ ગેસ્ટ કેમ, બરાબર, તો જો ચીફ ગેસ્ટ કરતા છે પ્લસ કેમ, તો કેમ જે છે એ ભૂતકાળનું રૂપ છે, એટલે એ વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. અને વી હેડ પ્રેડ ઇન ધ પ્રેયર હોલ, બરાબર, તો પ્રેડ હેડ આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. કે વેન ધ ચીફ ગેસ્ટ કેમ, જ્યારે મહેમાન આવ્યા, વી હેડ પ્રેડ ઇન ધ પ્રેયર હોલ, ત્યારે અમે પ્રેયર હોલની અંદર, પ્રાર્થના હોલની અંદર પ્રાર્થના કરી રહ્યા હતા. ઓકે, પછીનું છે વી વેર ટાયર્ડ, વી વેર ટાયર્ડ, અમે થાકી ગયા હતા, બીકોઝ વી હેડ વોક્ડ અ લોંગ વે, અમે ખૂબ લાંબા રસ્તે ચાલ્યા હતા, એટલા માટે. પહેલું વાક્ય જે છે બરાબર એ સાદા ભૂતકાળનું છે, બીજું વાક્ય છે વી હેડ એ પૂર્ણ ભૂતકાળનું છે. પછી છે યુ હેડ ગોટ અપ વેન ધ સન રોઝ, બરાબર, યુ હેડ ગોટ અપ એટલે કે હેડ વાળું વાક્ય છે પૂર્ણ ભૂતકાળનું થશે, અને વેન ધ સન રોઝ, બરાબર, સન રોઝ રાઇઝનું ભૂતકાળનું રૂપ, એટલે એ વાક્ય છે એ સાદા ભૂતકાળનું થશે. પછી છે આઈ હેડ સ્ટડીડ ધ મેપ, હેડ સ્ટડી એટલે એ વાક્ય પૂર્ણ ભૂતકાળનું, બિફોર આઈ વેન્ટ ઓન ટૂર, હું પ્રવાસ ઉપર ગયો એ પહેલા, બરાબર, પહેલા ક્રિયા કઈ થયેલી છે, તો કે મેપ જે છે એનો અભ્યાસ કરવાની ક્રિયા થયેલી છે. અને પછી જે ક્રિયા થઈ છે એ છે આઈ વેન્ટ ઓન ટૂર, પ્રવાસ ઉપર ગયો, તો ટૂર વાળું વાક્ય જે છે એ અહીંયા સાદા ભૂતકાળનું થશે. પછી છે ધ ગર્લ્સ હેડ પ્લેડ ધ ગેમ નાઇસલી, બરાબર, ધ ગર્લ્સ હેડ પ્લેડ એટલે કે એ વાક્ય જે છે એ સાદા ભૂતકાળનું છે, સોરી પૂર્ણ ભૂતકાળનું છે, અને ધે ગોટ ધ શિલ્ડ એ વાક્ય છે એ અહીંયા પૂર્ણ, સોરી સાદા ભૂતકાળનું થશે. પછી છે સંજના હેડ સંગ અ નાઇસ સોંગ, બરાબર, સંજના હેડ સંગ, તો હેડ જે છે એ પૂર્ણ ભૂતકાળ વાળું વાક્ય થશે. આઈ એન્ટર્ડ ધ રૂમ, આઈ એન્ટર્ડ કરતા આઈ પ્લસ સીધે સીધું ભૂતકાળનું રૂપ એટલે કે સાદો ભૂતકાળ. તો મિત્રો આ રીતે જે છે આપણને સાદા ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળના વાક્યો છે એ પણ ઘણીવાર સાથે આપી શકે છે. ત્યારબાદ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. હવે એની વાક્ય રચનામાં તમે જુઓ તો સહાયક ક્રિયાપદ તરીકે શેલ કે વિલ મૂકવાનું છે, ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ, બરાબર, અને સાથે જે છે એ આપણે હેવ મૂકવાનું છે, બરાબર, તો શેલ હેવ પ્લસ વિલ હેવ આપણે એવું કહી શકીએ. તો જો વાક્ય રચનામાં હકાર નિર્દેશક કરતા પ્લસ સહાયક ક્રિયાપદ તરીકે શેલ વિલ પ્લસ હેવ પ્લસ મુખ્ય ક્રિયાપદ તરીકે વી3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, નકારનું વાક્ય બનશે કરતા પ્લસ સહાય ક્રિયાપદ તરીકે શેલ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. પ્રશ્નાર્થમાં સહાય ક્રિયાપદ તરીકે શેલ વિલ છે આગળ આવી જશે, પ્લસ કરતા પ્લસ હેવ પ્લસ V3 પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ અને પ્લસ ક્વેશ્ચન માર્ક, આવી રીતે એનું સ્ટ્રક્ચર બનશે. ત્યારબાદ નોટ જો તમારે નોટ ડાઉન કરવી હોય તો પ્રથમ નોટ છે એ સહાય ક્રિયાપદની છે, એટલે કે પૂર્ણ ભવિષ્યકાળના હકારના કારણે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયક ક્રિયાપદ તરીકે ટુ બીના ભવિષ્યકાળના રૂપ એટલે કે શેલ કે વિલ મૂકવામાં આવે છે અને સાથે હેવ મૂકવામાં આવે છે. નોટ ટુ છે પૂર્ણ ભવિષ્યકાળના હકારના કારણે પ્રશ્નાર્થ વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે V3 જે છે એ મૂકવામાં આવે છે. નાવ એના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. પહેલું વાક્ય છે આઈ વિલ હેવ ફિનિશ્ડ ધીસ બુક, તો કર્તા તરીકે આઈ છે પ્લસ વિલ હેવ પ્લસ ફિનિશનું ફિનિશ્ડ ધીસ બુક, આઈ વિલ હેવ ફિનિશ્ડ ધીસ બુક, હું આ બુક પૂર્ણ કરી દઈશ, બરાબર, પૂર્ણ કરી દઈશ એ વાત છે, ભવિષ્યની વાત છે. યુ વિલ હેવ સ્ટડીડ ધ ઇંગ્લિશ ટેન્સ, તમે ઇંગ્લિશના ટેન્સ છે એ ભણી લીધા હશે, તો યુ છે એ કરતા છે પ્લસ વિલ હેવ
અને વી થ્રી જે છે સ્ટડીડ છે. પછી છે શી વિલ હેવ કુકડ ડિનર, તેણી જે છે એને ડિનર જે છે એ બનાવી લીધું હશે. બરાબર, તો સી કરતા પ્લસ વિલ હેવ જે છે સહાયક ક્રિયાપદ પ્લસ કુકડ જે છે બરાબર એ વી થ્રી એટલે કે કૃદંતનું રૂપ છે. પછીનું વાક્ય છે હી વિલ હેવ અરાઇવડ, બરાબર કરતા તરીકે હી છે પ્લસ વિલ હેવ અને અરાઇવડ જે છે એ ભૂતકૃદંતનું રૂપ થશે. પછી છે ઇટ વિલ હેવ સ્ટોપ્ડ રેઇનિંગ, વરસાદ આવતો બંધ થઈ ગયો હશે. કરતા તરીકે ઇટ છે પ્લસ સહાયક ક્રિયાપદ તરીકે વિલ હેવ પ્લસ સ્ટોપ જે છે એ ભૂતકૃદંતનું રૂપ. પછીનું વાક્ય છે વી વિલ નોટ હેવ મેટ મનોજ, નકાર વાક્ય છે એટલે કરતા વી પ્લસ વિલ જે છે એ સહાયક ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ મેટ જે છે એ મીટનું ભૂતકૃદંતનું રૂપ છે. ત્યાર પછી જે છે એ ધે વિલ નોટ હેવ લેફ્ટ જેપાન, બરાબર તો કર્તા તરીકે આમાં ધે છે પ્લસ સહાયક ક્રિયાપદ તરીકે વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ લેફ્ટ જે છે એ ભૂતકૃદંતનું રૂપ છે. પછીનું છે મોમ વિલ નોટ હેવ કુકડ અવર ફેવરિટ મીલ, તો આ વાક્ય પણ નકારનું છે. કર્તા તરીકે મોમ છે, વિલ પ્લસ નોટ પ્લસ હેવ અને કુકડ જે છે એ અહીંયા ભૂતકૃદંતનું રૂપ થશે. પછી છે વિલ દે હેવ હેલ્પ ધીસ હિઝ ફ્રેન્ડ, તો આ વાક્ય જે છે એ પ્રશ્નાર્થનું છે કારણ કે સહાયક ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય છે. બરાબર, નીચેના ત્રણેય વાક્યો છે પ્રશ્નાર્થ વાક્યો છે. બરાબર, કે વાક્યની શરૂઆત છે વિલથી થાય છે પ્લસ ત્રણેયમાં કરતા છે એટલે કે વિલ દે હેવ ફિની સોરી હેલ્પ હિઝ ફ્રેન્ડ, તે તેના મિત્રને મદદ કરશે. પછીનું છે વિલ શી હેવ ગોન ટુ અમેરિકા, તેણી અમેરિકા જશે પહોંચી જશે. બરાબર, એટલે કે વિલ સહાયક ક્રિયાપદ શી કરતા હેવ ગોન, ગોન જે છે એ ભૂતકાળનું રૂપ ગોનું. અને છેલ્લું વાક્ય છે વિલ રાધિકા હેવ સ્ટાર્ટ હર જર્ની, બરાબર સહાયક ક્રિયાપદ તરીકે વિલ પ્લસ રાધિકા જે છે એ કરતા પ્લસ હેવ પ્લસ સ્ટાર્ટ જે છે એનું ભૂતકૃદંતનું રૂપ સ્ટાર્ટ હર જર્ની. બરાબર, તો મિત્રો આ રીતે પૂર્ણ ભવિષ્યકાળ જે છે એ વાક્યો જે છે એ બનતા હોય છે. બરાબર, તો મિત્રો આજે આપણે સેશનની અંદર જે છે જોયું ખાસ કરીને ત્રણે ત્રણ પૂર્ણ કાળ જે છે, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. બરાબર, તો આને આપણે મેં કીધું એમ શોર્ટમાં જો યાદ રાખવા હોય તેની માટે ટુ હેવ જે છે એ સહાયક ક્રિયાપદ તરીકે મૂકવાના રૂપો અને મુખ્ય ક્રિયાપદ તરીકે વી થ્રી એટલે કે ભૂતકૃદંતનું રૂપ જે છે એ અહીંયા મૂકવાનું. એટલે ટુ હેવના રૂપો એટલે કઈ રીતે, કે ટુ હેવ માટે પૂર્ણ વર્તમાન કાળ હોય તો સહાયક ક્રિયાપદ તરીકે હેવ હેઝ, જો પૂર્ણ ભૂતકાળ હોય તો સહાયક ક્રિયાપદ તરીકે હેડ, અને પૂર્ણ ભવિષ્યકાળ હોય તો સહાયક ક્રિયાપદ તરીકે શેલ હેવ અથવા વિલ હેવ. અને ત્રણ ત્રણની અંદર મુખ્ય ક્રિયાપદ તો પૂર્ણકાળ છે એટલે હંમેશા વી થ્રી જ આવશે. બરાબર, એટલે આ રીતે ત્રણે ત્રણ કાળ જે છે એને તમે યાદ રાખી શકો. એક્ઝામ્પલ પણ આપણે મેક્ઝિમમ આની અંદર જોયા છે. બરાબર, હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે આના મિક્સ એક્સરસાઇઝ જે છે ચેન્જ ધ ટેન્સ એ આપણે કરશું. તો મિત્રો આશા છે કે આજનું સેશન જે છે એ તમને સારી રીતે સમજાયું હશે. થેન્ક યુ સો મચ.